બનાસકાંઠા લોકસભા બેઠકનું આવતીકાલે મતદાન થવાનું છે. મતદાન પ્રક્રિયા માટે વહીવટીતંત્રએ તૈયારીઓને આખરી ઓપ આપ્યો હતો. જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતેથી પાલનપુર વિધાનસભા ક્ષેત્રના 274 બુથ માટે ઈવીએમ, વીવીપેટ અને ચૂંટણીલક્ષી સામગ્રીની ફાળવણી કરવામાં આવી હતી. બનાસકાંઠા બેઠકના 2558 બુથ પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વરૂણકુમાર બરનવાલે તૈયારીઓની સમીક્ષા કરી હતી. ઈવીએમ, વીવીપેટ મશીન અને ચૂંટણીલક્ષી સામગ્રી સાથે પોલીંગ સ્ટાફને એસટી બસમાં રવાના કરવામાં આવ્યો હતો. બનાસકાંઠા બેઠક પર 2558 બુથ માટે 281 રૂટ, 280 ઝોનલ ઓફિસર, 280 આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસર અને 11255 થી વધુ પોલીંગ સ્ટાફ ફરજ બજાવશે. જેના ભાગરૂપે આજે બનાસકાંઠા જિલ્લાના 99 વિધાનસભા વિસ્તારમાં 2558 બુથો માટે અલગ અલગ ટીમો તૈયાર કરી એમને તમામ સાધન સામગ્રીનું વિતરણનું કામગીરી આજે ચાલી રહી છે. આજે બપોર પછી તમામ ટીમો અહીંથી રવાના થશે અલગ અલગ જગ્યાઓથી અને સાંજ સુધી તમામ પોલિંગ સ્ટેશન ઉપર ટીમો પહોંચી જશે. કાલે સવારે 5:30 વાગે મોક પોલ અને 7 વાગ્યાથી પોલિંગની શરૂઆત થશે. નહીં, મતદાનના સમયમાં કોઈ ફેરફાર નથી. સવારે 7 વાગે મતદાન શરૂ થઈ સાંજે 6 વાગ્યા પૂરું થશે અને નિયમ અનુસાર 6 વાગ્યા જેટલા લોકો લાઇનમાં ઉભા રહે એ બધા લોકોનું મતદાન કરીને મતદાનની કામગીરી પૂર્ણ થશે. હું આપના થકી બધા બનાસકાંઠાના તમામ નાગરિકોને અપીલ કરવા માંગુ છું કે અમે ખૂબ તૈયારીઓ કરી છે, ઘણા સમયથી અમારી ટીમો કામ ઉપર છે અને કાલે બહોળી સંખ્યામાં આપ લોકો મતદાન આપી અમારી જે કામગીરી થઈ છે એને સફળ બનાવશે એવી અમને પૂરી આશા છે. લોકસભા ચૂંટણીને લઈને આવતીકાલે મતદાન પ્રક્રિયા યોજાઈ રહી છે ત્યારે આજના દિવસે આ તમામ જે મતદાન પ્રક્રિયા યોજવાની છે તેને લઈને તમામ તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. અહીંયા પાલનપુરના જગણા એન્જિનિયરિંગ કોલેજ ખાતેથી તમામ જે ઈવીએમ છે તે અત્યારે પોલિંગ બુથો ઉપર પહોંચી રહ્યા છે, એટલે કે તમામ બુથો ઉપર આ ઈવીએમ જશે અને ત્યાં તમામ જે આવતીકાલે આ મતદાન યોજાશે અહીંયા તમામ જે કર્મચારીઓ છે તે અત્યારે તમામ જે સાધન સામગ્રી હોય જે ઈવીએમ હોય તેને લઈને જઈ રહ્યા છે. એટલે કે 1960 જેટલા જે મતદાન મથકો ઉપર આ તમામ ઈવીએમ મોકલવામાં આવી રહ્યા છે અને જે પ્રકારે અહીંયા બનાસકાંઠા જિલ્લાના જે 19 લાખથી વધુ જે મતદારો છે તે આવતીકાલે મતદાન કરશે અને જે પ્રકારે અહીંયા મતદાન પહેલા તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે અને જે ઈવીએમ છે તે તમામ બુથો ઉપર મોકલવામાં આવી રહ્યા છે. મોગજી ચૌધરી, વીટીવી, બનાસકાંઠા.